ડેલ્ટ વિથ વેરી સ્ટ્રિક્ટલી. જી એકદમ એક્ઝેક્ટલી અહીંયા વાત એ જ છે રુઝાનજી, કે કહેવાય કે છાસ વારે કોઈ ને કોઈ એવી ઘટના જયારે બને છે કે લોકો સરકારની વિરુદ્ધ આવીને એવા પગલા ભરે છે, રોડ ઉપર આવીને તે આંદોલન કરી રહ્યા છે. એક બાજુ એ જ સરકારી કર્મચારીઓ કે જેને સરકારે નિમેલા છે, જેને સરકારે કામ માટે રાખેલા છે, તે જ સરકારી કર્મચારીઓ આવી રીતે દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. એટલે લોકો હવે કોના ઉપર વિશ્વાસ કરે, તે સરકાર ઉપર વિશ્વાસ કરશે કે જેમને સરકારી કર્મચારીઓને નિમેલા છે, કે પછી લોકો પોતાની જાત ઉપર એ પ્રમાણે એ આંખાડા કાન કરશે કે આ બધું આપણે જોવાનું જ નથી? એટલે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક હવે વણસી રહી હોય તેવી દેખાઈ રહી છે. સાચી વાત છે. પહેલા આપણે ખાલી એ બૂમ પાડતા હતા, મને યાદ છે હજી કે જયારે આપણે ગવર્નમેન્ટ ઓફિસમાં જઈએ તો કમ્પ્યુટર સામે પેલા ગવર્નમેન્ટ ઓફિશિયલ્સ ગેમ રમતા હોય, કાર્ડ વાળી ગેમ રમતા હોય, યા ઘણી વાર એવું થયું છે કે અંદર ગપ્પા ચાલતા અને બહાર બિચારા ગ્રાહકો કે બેઠા હોય કે ભાઈ અમને ઓફિસર મળશે ને અમે અમારા પ્રોબ્લેમ એની જોડે શેર કરશું ને નિરાકરણ લાવશે, પણ એના સેલ્ફને બિઝી બતાવવા માટે. આ તો ચાલતું હતું જ, લેટ અસ એક્સેપ્ટ ધેટ કે આ ચાલતું હતું અને લોકો બૂમ પાડતા હતા, પણ હવે આ એક કદમ આગળ વધ્યો છે કે ભાઈ આના સિવાય બી હવે તો દારૂની મહેફિલો ને શું કહેવાય, મજાક મસ્તી નાસ્તા પાણી બી હશે તો ઓબ્વિયસલી દારૂ હોય એટલે યુ નો વોટ આઈ એમ ટ્રાઈ ટુ સી, કે જે લોકોનો માઇન્ડસેટ છે કે ભાઈ આપણે એઝ અ ગવર્મેન્ટ વી હેવ ટુ ટ્રાય ટુ સી ટુ ઇટ, કે આપણે જે લોકોને એવો માઇન્ડસેટ હોય કે ભાઈ આ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ટાઈમ બગાડે છે, એ કાઢવાના બદલે હજી આપણે તેવું એડ કરી દીધું કે ટાઈમ તો બગાડે છે જોડે દારૂ પાર્ટી રાખે છે. એટલે આ બધું માટે એઝ આઈ સેડ કે જયારે એઝ અ સિટીઝન ઓફ ગુજરાત ઓર એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, મને હંમેશા એવું અપેક્ષા હોય કે મારી ગવર્મેન્ટ મારા ગુજરાત માટે એવા કામો કરે અને અમારા આપણા જેવા નાગરિકો માટે એવા કામો કરે તાકી નાગરિકોને તકલીફ ના થાય. પણ જયારે આવું બધું જોગાય છે તો ઇટ ઇઝ વેરી વેરી નેચરલ કે માઇન્ડસેટ એવા આવે કે ભાઈ આપણી ગવર્મેન્ટ બિલકુલ સંવેદનશીલ નથી, બિલકુલ ગ્રોથ ને વિકાસની ખાલી વાતો કરે છે અને કામ નથી કરવા માંગતી, ખાલી બોલવા માંગે છે. આવા બધા નેગેટિવ થોટ્સ માઇન્ડમાં આવે કારણ કે આ દેખાઈ રહ્યું છે કે તમે આ રીતે કરો, પાર્ટીઓ કરો, અને જ્યારે જે જરૂરત જે તમારું જોબ પ્રોફાઇલ છે તમે ના કરો તો વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇટ. એટલા માટે ઇફ આઈ એમ નોટ મિસ્ટેક, એટલા માટે મારે અહીંયા કહેવાનું એડ કરવાનું મને શરમ આવે છે અને એડ કરું છું કે લોકો એટલા માટે જ ગવર્મેન્ટ જોબ લે છે, કારણ કે તમે જોતું હશે કે તલાટી, મામલતદાર, પ્યુન જેવા પોસ્ટ માટે બી ભણેલા ગણેલા લોકો એપ્લાય કરે, કારણ કે ખબર હોય કે પ્યુન પોસ્ટમાં બી 6th ને 7th પે કમિશન જે આજકાલ બહુ વધારે પૈસા મળે છે. મેં જોયું છે, મેં એટલા સુધી જોયું છે, મને એ બી એડ કરી દેવા. તો મારે કાલે જ કોઈ જોડે વાત કરી, વચ્ચે બી મેં જોયું હતું કે હવે જે લાખ ને 1.5 લાખ ના પગારો થઈ ગયા છે પ્રોફેસર્સ ના, ટીચર્સ ના, કે આપણા એમાં બી શું કહેવાય હેલ્થ ડિપાર્ટમેન્ટમાં બી, તો એ લોકો શું કરે છે, હવે પોતે જોબ કરતા નથી, 10-15 હજાર યા 20 હજાર નો બીજો માણસ રાખી દેવાનો, જયારે કે ટીચર હોય તો 10-15-20 હજાર નો માણસ રાખીને જઈને ટીચ કરી નાખીને એને સેલરી એ લોકોને 1.25 લાખ માં તેને આપી દેને, બીજે એ લોકો બીજા વહીવટીને બીજા આડાવલા કામ કરે. એટલે આ બી એક બહુ 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 ગંભીર પોઈન્ટ છે જે ગવર્મેન્ટે હવે લેવો પડશે, કારણ કે આ દિવસે દિવસે વધતું જાય છે થેન્ક્સ ટુ ધ 6th and 7th પે કમિશન. એટલે બટ નેચરલ છે કે એઝ અ નાગરિક અહીંયા અમે ઘસાઈ જતા હોઈએ, પેલું જીએસટી નું, ડિમોનિટાઇઝેશન નું બધું અમારે પર અમે હેરાન થઈ જતા હોઈએ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અસ ટુ ગેટ ધ ટુ એન્ડ મીટ. લોકો અમારે ત્યાં જોબ કરતા, લોકોને સેલરી આપવાની હોય એ તકલીફ થતી હોય, ધંધો આગળ પાછળ થતો હોય, પણ તો બી અગર આવું થાય એટલે અમને એઝ અ નાગરિક ઓફ ગુજરાત અમારો જે ભરોસો છે ગવર્મેન્ટમાં એ ઓછો થઈ રહ્યો છે કે આ તો અમારી પાસે ઘસાડા કરાવે છે અને ત્યાં આ લોકો મજા કરે છે. એક્ઝેક્ટલી, અને ગવર્મેન્ટની